દિવમાં શ્રી અરવિંદો સોસાયટી ન્યૂ દિલ્હી અને સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા કુલ 25 શિક્ષકોને સન્માનિત કરાયા. ઇનોવેટિવ પાઠશાળાના વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર દ્વારા પ્રાયોગિક શિક્ષણ અધ્યયન તકનીકોને પ્રોત્સાહન આપવા અને તેના અમલીકરણ માટે કરાયું સન્માન. વર્ષના અંતે આ 25 શિક્ષકોમાંથી જે શિક્ષકની પ્રવૃત્તિની પસંદગી થશે તેઓને રાષ્ટ્રીય કક્ષાએ અરવિંદો સોસાયટીમાં ન્યૂ દિલ્હી દ્વારા સન્માનિત કરવામાં આવશે. શ્રી અરવિંદો સોસાયટી શિક્ષણ પરિષદમાં દીવ જિલ્લાના 25 નવીન શિક્ષકોને દિલાવર ડી મંસૂરી મદદનીશ નિયામક શિક્ષણ કલેક્ટર કચેરી દ્વારા સન્માનિત કરાયા. ઇનોવેટિવ પાઠશાળા વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર દ્વારા પ્રાયોગિક શિક્ષણ અધ્યયન તકનીકોને પ્રોત્સાહન આપવા અને તેના અમલીકરણ માટે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ અધિકારી પ્રારંભિક શિક્ષણ એસએસ પિયુષ મારું એડીપીસી એસએસ અરવિંદકુમાર પી સોલંકી અને સમગ્ર શિક્ષકના પેડોગાજી કોઓર્ડિનેટર માનસિંહ બામણિયાએ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને શિક્ષણ અધિકારીઓ દ્વારા શિક્ષકોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા અને આ કાર્યક્રમ અંતર્ગત શ્રી અરવિંદો સોસાયટીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત દિલાવર ડી મંસૂરી મદદનીશ ડિરેક્ટર એજ્યુકેશન કલેક્ટર કચેરી વાય ડીપીઓ એસએસએસ એ શ્રી અરવિંદો સોસાયટીના આઈપીએસસી પ્રયત્નોને બિરદાવ્યા. સન્માનિત નવીન શિક્ષકોની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું કે પ્રાયોગિક અધ્યાપન અધ્યાય એ સમયની જરૂરિયાત છે અને શ્રી અરવિંદો સોસાયટી દીવ શિક્ષણ વિભાગ વતી હું શિક્ષકોને હાર્દિક અભિનંદન આપું છું અને આ તાલીમ લેવા બદલ આભાર માનું છું. વર્ષ 2020-21માં ઇનોવેટિવ પાઠશાળા વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર આઈપીએસસી અંતર્ગત શ્રી અરવિંદો સોસાયટીએ શિક્ષકોની પ્રાયોગિક શિક્ષણની ક્ષમતા વધારવા માટે ઓનલાઈન પ્રશિક્ષણ સત્રો શરૂ કર્યા. તાલીમ વિદ્યાર્થીઓના લઘુત્તમ શિક્ષણ પરિણામોને સુધારવા પર કેન્દ્રિત છે અને વિવિધ વિદ્યાર્થીઓ વચ્ચેના ભણતરના તફાવતને ઘટાડવામાં અસરકારક છે. કાર્યક્રમના ઉપલક્ષમાં પિયુષ મારું શિક્ષણ અધિકારી એલિમેન્ટરી એજ્યુકેશન એસએસ ડીઆઈયુએ શિક્ષણ પરિષદમાં સન્માનિત શિક્ષકના યોગદાન અને પ્રયત્નોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે અધ્યાપન શિક્ષણ શાસ્ત્રમાં અપનાવવામાં આવતી પ્રાયોગિક શિક્ષણ શીખવાની તકનીકીઓ વિદ્યાર્થીઓના અધ્યયન પરિણામોને સુધારશે. લોકડાઉન દરમિયાન શિક્ષકોને હેન્ડ હોલ્ડિંગ પ્રદાન કરવા માટે અમે શ્રી અરવિંદો સોસાયટીના આભારી છીએ. પ્રશિક્ષિત શિક્ષકો જેટલા કક્ષાએ રોલ મોડેલ શાળાઓની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ શાળાઓ નવીન પાઠશાળાની આનંદકારક અને પ્રાયોગિક તકનીકો દ્વારા શિક્ષણ આપશે એવું MRICSR અરવિંદકુમાર પી સોલંકીએ રોલ મોડેલ શાળાઓમાં વધુ ઉમેર્યું હતું. આ પહેલ પસંદ કરેલી શાળાઓ માટે એક મંચ બનાવવાની દિશામાં લાંબી ચાલશે કેમ કે તેઓ લાખો શિક્ષકોના મૂર્ત અને ટકાઉ પ્રેરણા સાથે ઉત્કૃષ્ટતાના કેન્દ્રો કરશે અને વિદ્યાર્થીઓને તેમના સર્વાંગી વિકાસ માટે પોષણ આપશે. શિક્ષકોના પ્રયત્નોની પ્રશંસા કરતા માનસિંહ બામણિયા પેડાગોજી કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષાએ જણાવ્યું કે શિક્ષકોના સહયોગી અને પ્રયત્નોથી કોવિડ લોકડાઉન અવધિ દરમિયાન પણ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવાનો માર્ગ મોકળો થયો છે. શ્રી અરવિંદો સોસાયટી દ્વારા યોજાયેલા પ્રશિક્ષણ સત્રો ગ્રાઉન્ડ લેવલ પર વિદ્યાર્થીઓને ફાયદો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ પ્રસંગે અશોક શર્મા વડા તાલીમ શ્રી અરવિંદો સોસાયટીએ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને શિક્ષકોને ટેકો આપવા અને આઈપીએસસી તાલીમ આપવા બદલ આભાર માન્યો હતો. શિક્ષકોના યોગદાનને માન્યતા આપતા શર્મા સાહેબે જણાવ્યું, મેં શિક્ષકો કોઈપણ દેશના નેતા તે આધારસ્તંભ છે જે વિશ્વને તેમના સંબંધિત દેશોની દ્રષ્ટિથી પરિવર્તન લાવી શકે છે. આજે સન્માનિત 25 શિક્ષકોએ નવીન પ્રાઠશાળા વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર દ્વારા પ્રાયોગિક શિક્ષણ શીખવાની તકનીકોને અમલમાં મૂકીને શિક્ષણમાં પોતાનું સમર્પણ સાબિત કર્યું છે. ZIIEI એ શ્રી અરવિંદો સોસાયટી અને HDFC બેંકે 2015માં શરૂ કરેલા રાષ્ટ્રવ્યાપી શિક્ષણ પરિવર્તન કાર્યક્રમમાં છે. સિસ્ટમ હાલના સંશોધનોના લાભ આપીને અને શિક્ષણના હોદ્દેદારો શિક્ષકો શિક્ષણ અધિકારીઓ સારા સંચાલનોને સશક્તિકરણ આપીને સરકારી શાળાઓમાં
પરિવર્તન લાવવાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તેની સ્થાપના પછીથી તારિયા તારિયા પર શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલા સૌથી અસરકારક ઉકેલો શોધવા અને દેશભરની લાખો સ્કૂલો શોધીને તેમને વ્યવસ્થિત ધોરણે સ્કેલ કરવા માટે કાર્યરત છે. વર્ષના અંતે આ 25 શિક્ષકોમાંથી જે શિક્ષકની પ્રવૃત્તિની પસંદગી થશે તેઓને રાષ્ટ્રીય કક્ષાએ શ્રી અરવિંદો સોસાયટી ન્યૂ દિલ્હી દ્વારા સન્માનિત કરવામાં આવશે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.